अध्याय 9 श्री सर्वज्ञ साईनाथ श्री गणेशाय नमः श्री सरस्वते नमः श्री गुरुभ्यो नमः श्री कुलदेवताय नमः श्री सीतारामचंद्रभ्याय नमः श्री सद्गुरु साईनाथाय नमः। गया अध्याय अंते कहूं तेम विदाय वेला बाबानी थयेली आज्ञानु पालन करना केम सुखी थता अने उल्लंघन करना केवा हैरान थता તે વાતના થોડા દ્રષ્ટાંતો વિસ્તારથી આપી બીજી વાતો પણ આ અધ્યાયમાં વર્ણવું છું। શિરડી યાત્રા। શિરડી યાત્રાની એક ખાસ ખૂબી એ હતી કે બાબાની રજા વિના કોઈ શિરડી છોડી શકતું નહીં। રજા વિના જનારના માથે વણકલ્પેલા દુખાવી પડતા। એ જ રીતે બાબા જેમને છોડી શિરડી છોડી જવાની આજ્ઞા કરતા તેઓ એક ઘડી પણ શિરડીમાં ટકી શકતા નહીં। વિદાયની રજા લેનાર ભક્તને બાબા ચોક્કસ સૂચના દેતા હતા, જેનો અમલ દરેકને અવશ્ય કરવો પડતો હતો। એ અજ્ઞાની અવજ્ઞા કરી જનાર અર્થાત બાબાની સૂચના વિરુદ્ધ વર્તનાર એક અગર બીજા અકસ્માતનો ભોગ બન્યા વિના રહ્યા નથી। હવે એના થોડા દ્રષ્ટાંત જોઈએ। તાત્યાકોટે પાટિલ। એકવાર તાત્યાકોટે હટાણું કરવા ટાંગામાં કુકુપર ગામ જતો હતો। તેણે મસ્જિદમાં એકદમ આવી બાબાને નમસ્તે કહીને કહ્યું, હું અટાણું કરવા કોપરગાંવ જાઉં છું। બાબા બોલ્યા, ઉતાવળો થામાં, થોડી વાર થોભી જા, ભલે બજાર ઉઠી જતી, સીડીમાંથી બહાર નીકળીશ નહીં। એ છતાં જવા માટેની એની આતુરતા જોઈને બાબાએ કહ્યું, તો છેવટે સામાને સાથે તેડતો જજે। પણ તાત્યા તો આ સૂચના પણ અવગણીને એકદમ ટાંગો હકારીને ગયો। તાજો જ 300 રૂપિયાનો એક ઘોડો તેણે ખરીદેલો હતો, તે ભારે તોફાની હતો। માર્ગમાં સાઉલના કૂવા પછી ભયંકર ઝડપ તે દોડવા લાગ્યો, તેથી કેળે આંચકો લાગવાથી તે નીચે પડ્યો। તાત્યાને બહુ વાગ્યું તો નહીં, પણ તે દિવસથી શ્રી સાંઈબાબાની આજ્ઞા માથે ચડવાનું કદી ભૂલ્યા નથી। બીજી એકવાર કોલ્હાપુર ગામ જતા જ્યારે બાબાની આજ્ઞા અવગણની હતી ત્યારે તેમને આવો જ અકસ્માત નડ્યો હતો। યુરોપિયન ગ્રહસ્થ નાના સાહેબ ચાંદરકરનો ભલામણ પત્ર લઈને એક યુરોપિયન ગ્રહસ્થ કોઈ હેતુસર શિરડી આવેલો, ત્યારે બહાર તંબુ ઠોકીને તેમાં સુખપૂર્વક ઉતર્યો હતો। મસ્જિદમાં જઈને બાબાને સાષ્ટાંગ પ્રણામ કરી તેમના હાથને ચૂમવાની એની ઈચ્છા હતી। તેણે મસ્જિદમાં પ્રવેશવા 3 વાર પ્રયત્ન કર્યો, પણ બાબાએ તો તે નિષ્ફળ બનાવ્યો। છેવટે આંગણામાં બેસીને પોતાના દર્શન કરવા બાબાએ એને આજ્ઞા કરી, તેથી નારાજ થઈ એકદમ શિરડી છોડીને ઉપડી જવાનો મનસૂબો કરી તેણે બાબાને સલામ કરી બાબાની વિદાય માટે રજા માંગી। ત્યારે બાબા એને કીધું, ભાઈ કાલે જજે ઉતાવળો થામાં। લોકોએ પણ બાબાની આજ્ઞા માનવાની વાત કહી, પણ ટાંગામાં બેસીને શિરડી છોડી ગયો। પ્રથમ તો ગોળા ઠીક દોડ્યા, પણ સાઉલના કૂવા પાસે એકદમ સાયકલ સામે મળી, એને જોતા ગોળા ભડક્યા અને ખૂબ વેગપૂર્વક દોડ્યા, એથી ટાંગો ઊંધો વળ્યો, પેલો ગ્રસ્ત હેઠો પડ્યો, થોડેક સુધી ઘસડાયો, માણસોએ આવીને એને છૂટો તો કર્યો, પણ થયેલી ઈજાની સારવાર માટે એને કોપરગાંવની હોસ્પિટલમાં કેટલોક સમય રોકાવું પડ્યું હતું। આવા અનુભવ ઘણાને થયા છે, તેથી લોકોએ મનમાં ચોક્કસ ગાંઠ જ વાળી હતી કે બાબાની આજ્ઞા કે સૂચનાની અવગણના કરનારને એક યા બીજા અકસ્માતનો ભોગ બન્યા વિના રહેતા નથી, અને તેમની આજ્ઞા માથે ચડાવનારના સલામત અને સુખી થાય છે। ભિક્ષાની આવશ્યકતા। હવે આપણે ભિક્ષાની કથા કહીશું। કેટલાક લોકોના મનમાં એવો પ્રશ્ન ઉઠે છે કે બાબા આવા મહાપુરુષ ભગવાન જ હતા, તો પછી જીવનભર એમણે ભિક્ષા શા માટે માંગી? આ પ્રશ્નનો 2 દ્રષ્ટિબિંદુથી વિચારીને ઉત્તર આપી શકાય। પહેલું, ભિક્ષા પર નિર્વાહ કરવાનો જેમણે અધિકાર છે એવા લાયક પુરુષો કોણ ગણાય? આપણા શાસ્ત્રો તો કહે છે કે જેમણે 3 એષણા પુત્રેષણા વિતેષણા અને લોકેષણાનો ત્યાગ કર્યો છે એમને જ આ અધિકાર છે। તેથી સંન્યાસીઓને ભિક્ષા પર નિર્વાહ કરવાનો અધિકાર છે, તેમને ભોજન દેવાનો ધર્મગ્રસ્તીના માથે છે। સાંઈબાબા ગ્રસ્થ નહોતા, તેમજ વાનરપ્રસ્થ પણ નહોતા, એ તો બ્રહ્મચારી સંન્યાસી હતા। બાળપણથી તેને સંન્યાસી હતા, પોતે દ્રઢપણે માનતા હતા કે આ વિશ્વ મારું ઘર છે અને પોતે વિશ્વંભર વાસુદેવ નિત્ય બ્રહ્મ છે, તેથી તેમને ભિક્ષાનો પૂરો અધિકાર છે। હવે બીજું દ્રષ્ટિબિંદુ, 5 પાપ તથા તેના પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કયા છે? દરેક જણ જાણે છે કે નિત્ય ભોજન તૈયાર કરતા ગ્રહસ્થીને 5 કર્મ કરવા પડે છે। પહેલો ખાંડણીયો,
બીજું ઘંટી, ત્રીજું પાણિયારું, ચોથું સાવરણી ને પાંચમો ચૂલો. આ દરેક કર્મમાં જીવજંતુની હિંસા થાય છે, તેથી ગ્રસ્ત નિત્ય પાપભાગી બને છે. એ પાપની નિવૃત્ત પ્રાયશ્ચિત માટે આપણા શાસ્ત્રોએ પાંચ યજ્ઞ બતાવ્યા છે. પહેલું બ્રહ્મયજ્ઞ વેદાધ્યયન, બીજું પિતૃયજ્ઞ, ત્રીજું દેવયજ્ઞ, ચોથું ભૂતયજ્ઞ અને પાંચમું મનુષ્ય અતિથિ યજ્ઞ. શાસ્ત્રોએ બતાવેલા આ યજ્ઞો જો બરાબર થાય તો જ માનસિક પવિત્રતા આવે છે. તેથી જ્ઞાન તથા આત્મનિરીક્ષણ સહજ સાધ્ય બને છે. આ દ્રષ્ટિએ બાબા નિત્ય લોકોના ઘરે ઘરે ફરીને તેમના ધર્મની યાદ દેવડાવતા હતા અને લોકો પણ ઘેર બેઠા જ બાબા પાસેથી આ વસ્તુનો લાભ મેળવવા ભાગ્યશાળી થયા હતા. ભક્તોનો અનુભવ. હવે બીજી રસભરી કથા કહીએ. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જે કોઈ મને ભક્તિપૂર્વક પત્ર, પુષ્પ, ફળ, જળ અર્પણ કરે છે તે પુણ્યવાન પુરુષની આ પવિત્ર વસ્તુ હું સ્વીકારું છું. સાંઈબાબાનો ભક્ત બાબાને આવી કોઈ વસ્તુ અર્પણ કરવાનો સાચો સંકલ્પ કરીને પછી ભૂલી જતો તો બાબા પોતેને અગર એના મિત્રને તે યાદ દેવડાવતા હતા અને એની બાધા પૂરી કરાવતા હતા. પોતેનો સ્વીકાર કરી આશીર્વાદ આપતા હતા અને તેના દ્રષ્ટાંત આપણે જોઈએ. તરખંડ પિતા પુત્ર. રામચંદ્ર આત્મારામ ઉર્ફે બાબા સાહેબ તરખંડ પ્રથમ પ્રાજ્ઞા સમાજિસ્ટ હતા. પછી તે બાબાના પરમ ભક્ત બન્યા. તે બાંદ્રા મુંબઈમાં રહેતા હતા. તેમની પત્ની તથા પુત્ર પણ બાબાના ભક્ત બની બાબા પર ખૂબ ભાવ રાખતા હતા. એકવાર મે વેકેશનમાં આ તરખંડ પુત્ર તથા તે માતાએ શિરડી જઈને આખું વેકેશન ત્યાં જ રહેવું એમ નક્કી કર્યું. પણ પુત્રના મનમાં થયું કે જો હું બાંદ્રામાંથી શિરડી જઈશ તો મારા પિતા પ્રાર્થનાના સમાજિસ્ટ હોવાથી ઘરમાં રાખેલી બાબાની મોટી છબીનું પૂજન બરાબર કરશે નહીં. તેથી તે શિરડી જવા રાજી ન થયો. તેથી એના પિતાએ સોગંદ ખાઈને એને ખાતરીપૂર્વક વચન આપ્યું કે જેમ તું કરે છે એમ જ હું તારા બાબાનું પૂજન કરીશ. તેથી માતા અને પુત્ર એક શુક્રવારે શિરડી ઉપડી ગયા. બીજે દાડે શનિવારે તરખંડે વહેલા ઉઠી સ્નાન કર્યું અને પૂજન કરતા અગાઉ બાબાની છબીને સાષ્ટાંગ પ્રણામ કરીને તે બોલ્યા, હે બાબા, જેવું પૂજન મારો પુત્ર આપનું કરે છે તેવી જ પૂજા હું પણ કરવા માંગુ છું, પણ તેની પૂજનની વિધિને મને કશી ખબર નથી, માટે માફ કરશો. એમ કહી તેમણે પૂજા કરી અને નૈવેદ્યમાં થોડા સાકરના ઘાંગળા ધર્યા અને જમતી વેળા એ પ્રસાદ બધાને વેચી. બીજે દહાડે અને રવિવારે પણ એમ જ પૂજા કરી, પણ સોમવારથી તરખંડને નોકરી પર જવાનું હતું. તેમણે જીવનભર આવી પૂજાની ટેવ ન હતી, છતાં પુત્રને આપેલા વચન મુજબ જ તેમણે પૂજન કરે છે અને એમ છતાં એના દિલમાં પૂરી ખાતરી હતી કે બીજે દિવસે મંગળવારે પણ નિયમ મુજબ તેમણે પૂજા કરી અને નોકરી પર સવારે ગયા. બપોરે ઘેર આવી જમવા બેઠા ત્યારે તેણે જોયું કે ભાણામાં નિત્યની જેમ સાકરના ગાંગડાનો પ્રસાદ ન હતો. રસોઈયાને પૂછ્યું તો તેણે કહ્યું કે આજે તમે સાકરનું નૈવેદ્ય જ ધર્યું નથી, પૂજનમાં નૈવેદ્ય ધરવાનું તમે ભૂલી ગયા છો. એથી તરખંડે ઉઠી છબી પાસે જઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ક્ષમા માંગી, સાથે બાબાને ઠપકો આપતા હોય એમ કહ્યું કે આપ એક રસમ પૂરતું આ પૂજન ક્રિયાનું માર્ગદર્શન મને કેમ દેતા નથી. એ પછી સર્વ હકીકતનો એક પત્ર તેણે શિરડી પુત્ર પર લખ્યો અને એ પત્ર બાબાએ ચરણે ધરી ભૂલ માટે બાબાની ક્ષમા માંગવા સારું પુત્રને લખી દીધું. આ મંગળવારે બપોરે આ સર્વ બીના બાંદ્રામાં બની. એ જ વખતે અહીં શિરડીમાં બપોરની આરતીની તૈયારી કરતા હતા ત્યાં જ બાબાએ શ્રીમતી તરખંડને કહ્યું, માં, હું તારે બાંદ્રાના ઘરે ભોજન સારું ગયો હતો, પણ બારણા પર તો તાળું હતું, છતાં ગમે એમ કહીને ઘરમાં તો પેઠો, પણ ભાઈએ તો મારા માટે કંઈ ખાવાનું જ રાખ્યું નહોતું, તેથી મારે ભૂખ્યા જ પાછા આવવું પડ્યું. શ્રીમતી તરખંડ આ વાતનો અર્થ કંઈ સમજ્યા નહીં, પણ પાસે બેઠેલો પુત્ર બધું સમજી ગયો કે ઘેર બાંદે પૂજનમાં કંઈ ગડબડ થયેલી છે. તેથી ઘેર જવા સારું બાબાની આજ્ઞા માંગી. બાબાએ ના પાડી શિરડી જ રહીને પૂજન કરવાની આજ્ઞા કરી. તેથી પિતા પર કાગળ લખી શિરડીમાં બાબા પાસે થયેલી બધી વાત બાંદ્રા લખીને મોકલી અને પૂજનમાં કશી ગફલત ન કરવા વિનંતી કરી. આમ બંને પત્રો સામસામા એક જ દિવસે લખાયા. દરેકને બીજે દહાડે એ પત્ર મળ્યા અને અજાયબી ભરી હકીકત જાણીને સૌ અચંબો પામ્યા.
શ્રીમતી તરખંડ, હવે શ્રીમતી તરખંડના પોતાના અનુભવની એક વાત કહું છું. એક વાર તેમણે નૈવેદ્યમાં ત્રણ વસ્તુ ધરાવવાનો સંકલ્પ કર્યો. પહેલું રીંગણાનું ભરતું, બીજું રીંગણાના તળેલા કાપ, ત્રીજું લાડુ. બાબાએ તે સર્વનો કેવા પ્રેમથી સ્વીકાર કર્યો હતો તે સાંભળો. બાંદ્રાના બાબાના પરમ ભક્ત શ્રી રઘુવીર ભાસ્કર પુરંદરે સહકુટુંબ શિરડી જવતા હતા. શ્રીમતી તરખંડે શ્રીમતી પુરંદરને ઘેર જઈ બે રીંગણા આપ્યા અને કહ્યું, તમે શિરડી જાઓ છો તો આ એક રીંગણાનું ભરતું બનાવજો અને બીજા રીંગણાના કાપ કરીને તળીને બાબાને નૈવેદ્યમાં ધરજો. શ્રીમતી પુરંદરે શિરડી પહોંચી એક રીંગણાનું ભરતું બનાવી રકાબી લઈ મસ્જિદમાં ગયા. તે વખતે બાબા ભોજન કરવા બેસવાની તૈયારીમાં જ હતા. બાબાએ રકાબી લીધી, તેમણે તે સ્વાદદાર ભરતું સર્વને વેચી દીધું અને પછી કહ્યું, હવે મારે રીંગણાના કાપ જોઈએ છે. તેથી એક જણે રાધાકૃષ્ણમાઈ પાસે જઈ બાબા કાપ મંગાવે છે એમ કહ્યું. માતાજી આશ્ચર્ય પામ્યા કે આ ઋતુ કંઈ રીંગણાની નથી, છતાં કાપ કેમ મંગાવ્યા હશે? રીંગણા લાવવા ક્યાંથી? તેથી આજે રીંગણાનું ભરતું કોણે બનાવ્યું એણે તપાસ કરી. ત્યારે શ્રીમતી પુરંદરે એ ધરાવ્યું હતું એમ ખબર પડી. વધુ તપાસ કરતાં માલુમ પડ્યું કે તેમણે આ ભરતા જોડે કાપડ નૈવેદ્યમાં ધરવાનું કામ શ્રીમતી તરખંડને સોંપ્યું હતું. એથી જ બાબાએ આ કાપની માંગણી કરી હતી. આમ બાબાની સર્વજ્ઞતાની આ વાત સાંભળી બધા વિસ્મય પામ્યા. સન 1915ના ડિસેમ્બર માસમાં બાંદ્રામાં શ્રી ગોવિંદ બાળારામ માનકરને પોતાના પિતાનું શ્રાદ્ધ સિદ્ધિ જઈને કરવાનું મન થયું. તેથી નીકળતા અગાઉ તે શ્રી તરખંડને મળ્યું. તે વખતે પણ બાબા સારું કંઈક નૈવેદ્ય મોકલવાની શ્રીમતી તરખંડને ઈચ્છા થઈ. ઘરમાં ખૂબ તપાસ કરી પણ પૂજનમાં ધરેલા પેંડા સિવાય કોઈ વસ્તુ એને હાથ લાગી નહીં. તેથી એ પેંડા જેણે આપ્યા અને બાબાનો જરૂર સ્વીકાર કરશે એમ સંકલ્પ કર્યો. આ ગોવિંદને તો પિતાના મૃત્યુનો શોક હતો, છતાં બાબા પરની ભારે પ્રેમ ભક્તિને લીધે આ પેંડા તો શિરડીમાં લેતો ગયો. પણ બાબાના દર્શન કરવા તે મસ્જિદમાં ગયો ત્યારે પોતાની જોડે પેંડા લેવાનું ભૂલી ગયો. પણ બાબા તો તેની જ રાહ જોતા હતા. દર્શન કરી તે ઉતારે ગયો. ફરીથી બપોરે મસ્જિદમાં ગયો ત્યારે પાછા પેંડા લઈ જવાનું ભૂલી ગયા અને ખાલી હાથે ગયો. હવે બાબાની ધીરજ ખૂટી. તેથી તરત બાબા એને પૂછ્યું, તું મારા માટે શું લાવ્યો છે? તો તેણે કહ્યું, કંઈ નહીં બાબા. ત્યારે બાબા યાદ આપી સીધો જ પ્રશ્ન કર્યો, તું અહીં આવવા નીકળો ત્યારે તરખંડ માતાજીએ મારા માટે કંઈ મીઠાઈ મોકલી નથી? એ સાંભળતા તેને પહેલાં પેંડા યાદ આવ્યા. તેથી તે શરમાયો, બાબાને ક્ષમા માંગી, ઉતારા પર જઈ પેંડા લઈ આવી બાબીને બાબાને આપ્યા. બાબાએ પેંડા હાથમાં લેતા જ એ પેંડાના ટુકડા મોઢામાં મૂકી ગળે ઉતારી ગયા. આમ શ્રી સર્વજ્ઞ બાબાએ શ્રીમતી સરખંડને ભક્તિની કદર કરી તેનો ભેટનો સ્વીકાર કર્યો. કોઈ પણ માણસનો મારા પર જે ભાવ હોય છે તે હું અવશ્ય સ્વીકારું છું. ગીતામાં 411 એ પ્રભુ કથન બાબાએ દ્રષ્ટાંત વડે સાબિત કર્યું. બાબા ધરાઈને કેમ ખવડાવતા. એક વખત શ્રીમતી તરખંડ શિરડી એક મકાનમાં રહેતા હતા. બપોરે જમવાનું તૈયાર કરી નાખ્યું, પીરસ્યું, તેવો જ એક ભૂખ્યો કૂતરો આવી રડવા લાગ્યો. શ્રીમતી તરખંડે ઉઠીને રોટાનું ચોટીલું તેને નાખ્યું. કૂતરો આનંદથી તે ખાઈ ગયો. સાંજના તે મસ્જિદમાં ગયા ત્યારે નમસ્કાર કરીને બેઠા ત્યારે બાબાએ પૂછ્યું, માજી આજે તમે મને ધરાઈને ખવડાવ્યું છે. મારા દુઃખી પ્રાણે તમે સંતોષ્યા છે, સદા પ્રેમ ધર્યો છે, એથી તમારું કલ્યાણ થશે. આ મસ્જિદમાં બેઠીને હું ક્યારે જૂઠું બોલતો નથી. તમે આમ મારા પર દયા કરજો. પ્રથમ ભૂખ્યાને રોટલો જમાડી પછી જ આરોગજો. આ વસ્તુ બરાબર યાદ રાખજો. પ્રથમ તો બાબાએ આ બધું શું કહ્યું તે સમજ્યા નહીં. તેથી તેમણે તો ઉત્તર દીધો, બાબા હું આપને શું જમાડવાની હતી? હું પોતે જ બીજાના ઘરે રહીને પૈસા આપીને વીસીમાં જમું છું. ત્યારે બાબાએ ઉત્તર દીધો, આજે તમે ભાવથી દીધેલો રોટલો ખાઈને મારું પેટ ઠર્યું છે. મને હજુ એના ઓટકાર આવે છે. તમે માણા પર બેસતા હતા ત્યારે જે રખડતા કૂતરાને તમે ચોથીલું નાખ્યું ને, એ જ કૂતરો મારું રૂપ હતું. એ પ્રમાણે બિલાડા, કૂતરા, ગાય, માખી, મચ્છર સર્વ પ્રાણીઓ મારા જ રૂપ છે. એ સર્વ રૂપે હું રમણ કરું છું. જેઓ મને આ સર્વ પ્રાણીમાં જુએ છે તેઓ મને બહુ વાલા છે. માટે દેતુભાવ સજીને આજે જેમ તમે મારી સેવા કરી છે તેવી સેવા સદા કરતા રહેજો. અમૃત જેવી આ મીઠી વાણીને રસ પીતા પીતા શ્રીમતી તરખંડની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. તેમને કંઈ કંઠ ભરાઈ આવ્યું અને આનંદની સીમા રહી નહીં. સાર, આ અધ્યાયનો સાર એ છે કે સર્વ પ્રાણીમાં મારું પ્રભુનું દર્શન કરો. ઉપનિષદ, ગીતાજી, ભાગવત એ સર્વ ગ્રંથોએ ભગવાનના દિવ્ય સ્વરૂપનું દર્શન સર્વ પ્રાણીઓમાં કરવાનું કહ્યું છે. આ અધ્યાયમાં અંતે આપેલા દ્રષ્ટાંત વડે તેમજ તેના બીજા અસંખ્ય દ્રષ્ટાંત દ્વારા
બાબાએ ઉપનિષદના શિક્ષણનો અમલ કેમ કરવો તે બરાબર આપણને સમજાવ્યું છે. સ્વસ્થ શ્રી સત્સંજન પ્રેરિત ભક્ત હેમાન પંત વિરચિતે શ્રી સાંઈ સમાજ સચ્ચરિત્રે શ્રી સર્વજ્ઞ સાંઈનાથ નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદગુરુ સાંઈનાથામ પરમ વસ્તુ શુભમ ભવતું.